તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ જે સમ છે એની અંદર થોડીક વધારે વિગતો આવવાની છે, કારણ કે અહીંયા ચાર મકાનોનો સમાવેશ છે. એટલે શ્રી સ્વામીજી છે મકાન માલિક, એની પાસે ચાર પોતાના મકાન છે. તો એની આવકની ગણતરી કેવી રીતના થાય, મકાન મિલકતની આવક કુલ કેટલી થાય છે, તો કેવી રીતના એની ગણતરી કરવી, એના વિશે આપણે માહિતી મેળવવાની છે. મ્યુનિસિપલ આકારની વાર્ષિક આપ્યું છે, વ્યાજબી ભાડું તમને આપી દીધું છે, વાર્ષિક પ્રમાણિત ભાડું એ વર્ષનું આપી દીધું છે, જે સમય માટે મકાન ભાડે હતું ત્યારે માસિક ભાડાનો દર એટલે કે એક મહિનાનું ભાડું દરેક મકાનનું આપ્યું છે. પહેલાં અનારા મકાન છે એનું નામ છે, એનું 6000, બિપાશા નામ આપ્યું છે 900, નગમા આપ્યું છે 1000 અને કરીના નામનું છે એમાં કોઈ છે નહીં. એટલે અહીંયા તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે, ભાડે આપેલ, ભાડે આપેલ, ભાડે આપેલ અને સ્વ વપરાશ. તો અહીંયા કયું મકાનનું વાર્ષિક મૂલ્ય તમારે ઝીરો લેવાનું છે, નીલ, એની કાંઈ ગણતરી વાર્ષિક મૂલ્ય કાંઈ આવે જ નહીં કુલ, તો કે કરીના. કેમ? કારણ કે શાના માટે? અહીંયા એક સ્વ વપરાશ માટે. તો અહીંયા કાંઈ તમારે વ્યાજબી ભાડું કાંઈ જોવાનું આવતું નથી. બરાબર, તો ખ્યાલ આવી ગયો તમને કયું મકાન નીલ ધારવાનું છે. સ્થાનિક વેરો 5%. તો સ્થાનિક વેરો છે એ કોના ઉપર ગણવો પડે? આ યાદ રાખજો, મ્યુનિસિપાલિટી આકારની વાર્ષિક જે છે એના ઉપર સ્થાનિક વેરો ગણાય. બરાબર, ભૂલ ન પડે. આગળ જોઈએ, ખાલી રહ્યાનો સમયગાળો. પહેલું મકાન 1 માસ 15 દિવસ 1 માસ, તો એ ખાલી સમયગાળાનું ભાડું તમને માઇનસ મળશે. ત્રીજું મકાનનું કાંઈ નહીં. પછી વસૂલ નહીં થઈ શકે તેવું ભાડું એટલે કે ઘાલખાત 21,900 અને 3,000. બરાબર, તો એ માઇનસ મળશે ઘાલખાત. ત્યારબાદ છે મરામત માટે લીધે લોનનું વ્યાજ. લોનનું વ્યાજે માઇનસ મળશે. અહીંયા શું મેળવવાનું કીધું? તો કે કરપાત્ર મકાન મિલકતની આવક શોધો. વિદ્યાર્થી મિત્રો, આ રકમને સમજ્યા બાદ હવે આપણે ગણતરી શરૂ કરીએ. તો આની જેવો તમને હું એક સમ લેક્ચર પૂરો થાય એટલે આપવાનો છું. ખાસ વિડીયોને અંત સુધી જુઓ તો તમને ખ્યાલ આવશે વધારે. તો શરૂઆત કરીએ. પહેલું જે હતું એ પહેલું સ્ટેપ આપણું, એ પ્રમાણે આખું ફોર્મેટ બનાવીને અહીં મેં રેડી રાખેલું છે. સમય આપણો બગડે નહીં એટલા માટે ઓછા સમયમાં વધારે સમજૂતી મેળવવાની છે. તો શ્રી સ્વામીની મકાન મિલકતની આવકની ગણતરી દર્શાવતું પત્રક, પાછલું વર્ષ આકારની વર્ષ આપ્યું હોય એ લખી નાખવાનું. વિગત અનારા એલો લખ્યું એટલે શું? લેટ આઉટ, ભાડે આપેલ. એલો એલો અને એસો, એસો એટલે સેલ્ફ ઓક્યુપાય એટલે સ્વ રહેઠાણ, સ્વ વપરાશ માટે, એટલે આ છેલ્લું મકાન છે. એટલે તમને ખ્યાલ છે કે જે મકાન સ્વ રહેઠાણ માટે હોય ને એમાં કોઈ ગણતરી થાય નહીં. એટલે બધામાં શું આવશે? ડેશ 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 ડેશ. ક્યાં સુધી? તો કે છેક, જીએવી અને એનએવી સુધી. બરાબર, કાંઈ એનું હોય જ નહીં, એમાંથી ખાલી શું માઇનસ થાય? કપાતો બાદ મળે. બરાબર, તો બધું ડેશ થઈ ગયું એટલે એને આપણે સંભાળવું જ નહીં. બરાબર, એટલે આપણે અહીંયા બધી વિગત દર્શાવી દીધી ડેશ ડેશ કરીને. હવે શરૂઆત કરીએ. પહેલું સ્ટેપ શું હતું? મ્યુનિસિપાલિટી આકારણી મૂલ્ય. તો અનારા, બિપાશા અને નગમા ત્રણેયનું હું લખી નાખું છું. મ્યુનિસિપાલિટી આકારણી 60,000, 72,000 અને 12,000. બરાબર, ત્યારબાદ છે વ્યાજબી ભાડું, તો એ દર્શાવી દઉં 67,500, 9,600, 14,400. આ બેમાંથી કેવું હોય, વધુ હોય લેવાનું. તો 67,500 અહીંયા આવશે, 9,600 ને અહીંયા આવશે 14,400. બરાબર, તો એના પછી આવશે પ્રમાણિત ભાડું, સ્ટાન્ડર્ડ રેન્ટ કહેવાય. 52,500 આપેલું છે રકમની અંદર, આપણે રકમ જોઈ હતી, અને 13,200. બરાબર, તો હવે એના પછીનું પહેલાં સ્ટેપ પૂરુંમાં શું ધ્યાનમાં રાખવું? વધુ અને આ જે બે મળી પ્રમાણિત ભાડું એમાંથી ઓછી રકમ હોય તો કેટલી છે? 52,500. અહીંયા છે 8,400 અને અહીંયા છે 13,200. આ બેમાંથી ઓછી રકમ એટલે સ્ટેપ વનની કિંમત મળી ગઈ. બરાબર, ત્યારબાદ સ્ટેપ ટુ, મળવાપાત્ર વાર્ષિક ભાડું. તો 12 મહિનાનું 1 મહિનાનું ભાડું આપણને આપ્યું હતું અનારાનું 6,000. બરાબર, તો 12 મહિનાનું કેટલું થાય એટલે કે મળવાપાત્ર ખરેખર વાર્ષિક ભાડું જે છે એ અહીંયા આવશે 72,000, અહીંયા આવશે 10,800 અને અહીંયા આવશે 12,000. કારણ કે અહીંયા 1,000 હતું, અહીંયા 900 હતું અને અહીંયા 6,000 હતું વાર્ષિક ભાડું. બરાબર, તો હવે એની અંદરથી ઘાલખાત જે છે એ શું કરવાની છે? એટલે કે વસૂલ ન થઈ શકે તેવું ભાડું હતું આ 21,900 અને 3,000, એ બાદ થશે. તો આમાંથી માઇનસ કરીએ 900 અને અહીંયા આવશે 3,000. તો અહીંયા જે આ બીજા સ્ટેપની રકમ છે એ તમને મળશે, એટલે 72,000માંથી આપણે 21,000 માઇનસ કરીએ છીએ એટલે અહીંયા વધશે 51,000. અહીંયા 900 માઇનસ કરીએ છીએ, આપણા 10,800 છે એમાંથી 900 બાદ કરો એટલે અહીંયા આવશે 9,900 અને અહીંયા આવશે 9,000.
બરાબર. તો આ વિગત વધી સ્ટેપ ટુની. હવે સ્ટેપ થ્રી શું હતું? તો કે સ્ટેપ વનની રકમ 52,584, આ રકમ અહીં લખું છું, 13,200. અને સ્ટેપ ટુની રકમ કઈ છે? તો કે 51,000 અહીં મેળવી આપણે, બરાબર, 9900 અને 9000. હવે સ્ટેપ થ્રીમાં શું હતું? તો કે આ બેમાંથી વધુ રકમ હોય લેવાની. કેટલી છે? તો કે 52,500, આમાં છે 9900 અને અહીંયા છે 13,200. હવે સ્ટેપ ચાર શું છે આપણું? સ્ટેપ ચાર પ્રમાણે જોઈએ તો સ્ટેપ ત્રણની રકમ, તો સ્ટેપ ત્રણની રકમ લખીને કે 52,500, 9900, 13,200, ને એમાંથી ખાલી સમયનું ભાડું શું કરવાનું છે? બાદ કરવાનું. તો પહેલું અનારા મકાન છે એ એક વર્ષ એક માસ માટે ખાલી રહ્યું, તો એક મહિનાનું ભાડું કેટલું હતું? તો કે 6,000. તો એ શું કરવાનું? માઇનસ કરવાનું. બીજું મકાન છે 15 દિવસ રહ્યું, એટલે એક મહિનાનું હતું 900 રૂપિયા, તો 15 દિવસનું એટલે અડધું કહેવાય, તો 900 ભાગ્યા 2 કરો એટલે મળી જાય તમને, તો કેટલું આવશે અહીંયા? 450. ખ્યાલ આવે છે ને કેવી રીતના કરું છું, બરાબર. અને આ ત્રીજું મકાન છે એ કેટલા માસ માટે ભાડે આપ્યું હતું? તો કે એક માસ ખાલી રહ્યું હતું, તો એક માસનું ભાડું છે કેટલું? 1,000 રૂપિયા. તો એ 1,000 રૂપિયા અહીંયા બાદ મળશે ખાલી સમયનું ભાડું. એટલે અહીંયા ખાલી સમય આપેલો છે એટલે તમારે ખાલી સમયનું ભાડું બાદ કરવું ફરજિયાત છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા 52,500 છે એમાંથી તમે 6,000 આપણા ખાલી સમયના માઇનસ કરો, એટલે અહીંયા આવે 46,500, જેને કહેવાય GAV, એટલે કુલ વાર્ષિક મૂલ્ય. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો એના પછી છે બીજા મકાનની અંદર 9900 - 450 માઇનસ કરો એટલે 9450 એ મળ્યા. પછી 13,200માંથી 1,000 માઇનસ કરો એટલે 12,200 મળ્યા. તો આ GAV મળ્યું. હવે એમાંથી તમારે મ્યુનિસિપાલિટી કરવેરા શું કરવાના છે? બાદ કરવાના છે. તો મ્યુનિસિપાલિટી કરવેરા, મ્યુનિસિપાલિટી જે મૂલ્ય છે એના કેટલા ટકા? 5%. એટલે આ જે છે ને 6,60,000, 7,200 એના 5% કરવાના, એટલે 60,000ના 5% તમે કરશો એટલે અહીંયા આવશે માઇનસ 3,000 થશે, અહીંયા 360 થશે અને અહીંયા 600 માઇનસ થશે. તો અહીંયા 3,000 માઇનસ કરો એટલે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય અહીંયા આવશે 43,500. અહીંયા 9,450માંથી તમે 360 માઇનસ કરો એટલે આવશે 90,90. અને અહીંયા 12,200 છે એમાંથી તમે 600 માઇનસ કરો એટલે તમને મળશે 11,600. તો આ જે છે એ તમારું NAV મળ્યું, એટલે કે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય જે આપણે ગણતરી કરતા હતા, બરાબર. તો NAV જે મળે છે હવે એની પ્રમાણે આપણે ગણતરી કરતા હતા, એમાં હવે શું આપણું સ્ટેપ આવશે? સ્ટાન્ડર્ડ કપાત 30%. તો 43,500 છે આપણા, 43,500 એના કેટલા ટકા? 30%. 30 ભાગ્યા કેટલા કરવા પડશે? 100. તો અહીંયા આવશે 13,050, આ બાદ અહીં થશે. પછી 90,90 જે છે એના 30%, તો એના તમારે અહીંયા આવશે 27,27. અને 11,600 છે એના પણ કેટલા ટકા? 30%. તો અહીંયા આવશે 34,80. તો આ જે મળ્યા એ સ્ટાન્ડર્ડ કપાત. લોનનું વ્યાજ તમને આપેલું છે? તો કે હા આપ્યું છે, મૂડીકૃત વ્યાજ નથી આપ્યું, એટલે એમાં ડેશ કરવાનો છે. તો અહીંયા જે લોનનું વ્યાજ છે એ વ્યાજ આપણે ધ્યાનમાં લેવું પડશે. તો આનું છે 58,50, આનું 303, આ બધું બાદ કરવાનું છે. ત્યારબાદ જે ત્રીજું મકાન છે એનું આવે છે 1,520. તો આ લોનના વ્યાજની જે ગણતરી કરી છે એની સાથે સાથે ત્રીજો મકાનનું જે લોનનું વ્યાજ છે એ તમને અહીંયા બાદ મળે છે. આ ખાસ યાદ રાખવાનું, કારણ કે ત્રીજું મકાન બનાવતા વખતે લોન લીધી હતી. કેટલું આવ્યું? 37,260. તો આટલી વિગતો આમાંથી માઇનસ કરો એટલે કરપાત્ર આવક મળે, બરાબર. તો 43,500 છે એમાંથી તમે બાદ કરશો 13,050 માઇનસ બીજા કેટલા કરવાના થાય? 58,50. તો અહીંયા આવશે 24,600. પછી અહીંયા 90,90 છે આવક ચોખ્ખું મૂલ્ય, એમાંથી માઇનસ 27,27 અને 303, એટલે અહીંયા આવશે 6,060. પછી 11,600 છે એમાંથી કેટલા બાદ કરવાના થાય? 34,80 અને બીજા છે 15,20. તો એ બાદ કરો એટલે અહીંયા આવશે 6,600 અને આના તો માઇનસમાં 37,260. તો આ કરપાત્ર આવક મળી છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા તમારે
નેટ ચોખ્ખી આવક મેળવવી હોય કરપાત્ર, એટલે કે મકાન મિલકતમાંથી કુલ ચારેય મકાનમાંથી કેટલી આવક થાય છે મકાન મિલકત શીર્ષક હેઠળની, તો આમાં શું કરવાનું? આ એક બે ત્રણ, આ ત્રણેયમાં આવક થાય છે ને, તો એ ત્રણેયનો શું કરવાનો? સરવાળો કરવાનો. એટલે 24,600 પ્લસ 6,060 પ્લસ 6,600, એટલે એનો સરવાળો કરો, એ કેટલો થાય છે અહીંયા? 37,260 થાય છે, ને એમાંથી તમારે આ જે આમાં જાવક થાય છે એ તમને બાદ મળે 260, એટલે અહીંયા તમારે કોઈ પણ આવક થતી નથી એવું આપણે પુરવાર કરી શકીએ. ખ્યાલ આવ્યો? મકાન મિલકત શીર્ષક હેઠળ આવક કાંઈ પણ થતી નથી. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, જે દાખલાની સમજૂતી આપી એ સારી એવી તમને સમજાણી હશે. તો આની જેવું મેં તમને કીધું હતું એ પ્રમાણે દાખલો એક આપીશ, તો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એક્ઝામ્પલ નંબર છે 21, બરાબર, ત્યાગીવાળું, એનું તમારે સ્ક્રીનશોટ પાડી લેવો. પહેલાં આખે આખો દાખલો જે છે એ વાંચી લેવો, સમજી લેવો, બધી વિગતો આની અંદર આપેલી જ છે, બરાબર. જો નો ખ્યાલ આવે તો તમે કોમેન્ટની અંદર કોમેન્ટ સેશનમાં જઈને મને પ્રશ્નો પણ પૂછી શકો છો. તો વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.